ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની દિવાનગી દેશમાં એટલી હદે વધી ગઈ છે કે લોકો એકબીજા સાથે વાતચીત ઓછી અને મોબાઈલ પર આંગળીઓ વધુ ચલાવે છે અને આજના સમયમાં ઇન્ટરનેટ વગર જિંદગી વિશે વિચારવું મુશ્કેલ છે. આવું જ કંઈક સામે આવ્યું છે એક રિપોર્ટમાં, જેમાં 82% ભારતીયો વિચારે છે કે તેમનું જીવન ઇન્ટરનેટ વગર કલ્પી નથી શકાતું. તમે ઇન્ટરનેટ વગર રહી શકો છો? ખાસ કરીને ગૂગલ, ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ વગર તો તમારી જિંદગીની કલ્પના પણ નથી કરી શકતા. આ લિસ્ટમાં યુટ્યુબ, હોટસ્ટાર અને જીઓ ટીવી તો રહી જ ગયું મિત્રો. હવે ટીવી પણ આપણે ઇન્ટરનેટ પર જ જોઈએ છીએ અને વેબ સિરીઝને તો કેમ ભૂલી શકાય. તેમના વગર તો જીવનનો કોઈ મતલબ જ નથી. એટલે કે સ્પષ્ટ છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને મેસેન્જિંગ એપ પર સમય બરબાદ કરવો જ આપણી જિંદગીનો એક ભાગ બની ગયો છે, અથવા તો એન્ટરટેનમેન્ટ જ આપણે જિંદગી માની લીધી છે. આ કોઈ ફાલતુ દાવો નથી, પરંતુ હાલમાં જ એક રિપોર્ટ આવ્યો જેમાં આવેલા તથ્યોના આધાર પર અમે વાત કરી રહ્યા છીએ. ટેકનોલોજીની પાછળ લોકોના વિચારને લઈને એક સર્વે કરાયો. 23 દેશોમાં કરાયેલા આ સર્વેનું પરિણામ ચોંકાવનારું આવ્યું. આ 23 દેશના 18,180 લોકોને એક જ સવાલ પૂછવામાં આવ્યો, શું તમે ઇન્ટરનેટ વગર તમારા જીવનની કલ્પના કરી શકો છો? તો આપણા ભારતીયોએ તો ઇન્ટરનેટ પ્રત્યેની ગુલામીનો ઇઝહાર કર્યો. જી હા, દેશના 82% લોકો ઇન્ટરનેટ યુઝર્સે કહ્યું, અમે ઇન્ટરનેટ વગરના જીવનની કલ્પના નથી કરી શકતા. જ્યારે દુનિયાભરમાં આ સરેરાશ 66% છે. આપને જણાવી દઈએ કે ભારતમાં લગભગ 42 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. હેરાન કરનારી વાત તો એ છે કે શહેરી યુઝર્સના મુકાબલે ગ્રામીણ યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવે વાત કરીએ તે 82% લોકોની જેના માટે ઇન્ટરનેટ જ જિંદગી છે. તો આપને જણાવી દઈએ કે 2016ના એક રિપોર્ટ મુજબ એક ભારતીય ઇન્ટરનેટ પર પોતાના કુલ સમયનો 45% ભાગ એન્ટરટેનમેન્ટમાં વ્યતીત કરે છે, જેમ કે યુટ્યુબ પર વિડીયો જોવો, મોબાઈલ ટીવી માટે વગેરે. તો 34% ભાગ સર્ચ એન્જિન, સોશિયલ મીડિયા અને મેસેન્જિંગ એપના ઉપયોગમાં ખર્ચ કરી નાખે છે. તો 4% સમય ઓનલાઈન શોપિંગના હવાલે જાય છે. જ્યાં સુધી ઇન્ટરનેટ પર સમયનો સદુપયોગની વાત આવે તો માની શકાય કે 2% ભાગ ન્યૂઝ અને મીડિયાને મળે છે, તો 2% ફાઇનાન્સ સાથે જોડાયેલા કામ માટે. ઇન્ટરનેટ પર એન્ટરટેનમેન્ટની વધતી ડિમાન્ડના કારણે વેબ વિડીયો શોઝનું પણ માર્કેટ વધ્યું છે. મોટા ભાગના લોકો મનોરંજન માટે શોર્ટ ફોર્મ કન્ટેન્ટને પસંદ કરે છે. તો પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય તે એપ્સની વાત કરીએ તો મેસેન્જિંગ એપ્સની બોલબાલ છે. યુએસની 2 મેસેન્જિંગ એપ્સ વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ કરાતી એપ્સ છે. આ લિસ્ટમાં સૌથી ઊંચી છલાંગ જીઓ ટીવીએ લગાવી છે. ગત વર્ષે આ એપ લિસ્ટમાં 301 નંબર પર હતી, હવે તે 9મા નંબર પર છે. સ્પષ્ટ છે કે લોકોમાં એન્ટરટેનમેન્ટનો ક્રેઝ જ ઇન્ટરનેટને ચલાવે છે. તો ભારતમાં ઇન્ટરનેટની દિવાનગીનું કારણ તમે જાણી જ ગયા હશો. જો કે ઇન્ટરનેટનો આ નશો ફેલાવવામાં જીઓનું મોટું યોગદાન છે. જ્યારે મફતમાં ડેટા મળતો હોય તો સર્ફિંગ કરવામાં શું પ્રોબ્લેમ છે? તમે કોઈ સોસાયટીના ચોકીદારથી લઈને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને જ જોઈ લો, સૌની નજર મોબાઈલ સ્ક્રીન પર જ રહે છે. પરંતુ આ બધામાં હજુ એ સમય આવવાની વાર છે જ્યારે ઇન્ટરનેટનો મોટા પ્રમાણમાં ઉપયોગ જ્ઞાન અને રોજગાર માટે થાય. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.